गुड मॉर्निंग मित्रों, अपने धोरण 12 में प्रकरण नंबर 4 ની અંદર આગળ પ્રશ્નનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, આગળનો આપણો પ્રશ્ન હતો કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સમજાવો, એનો આપણો પ્રશ્નનો અભ્યાસ ચાલુ હતો. એની અંદર આપણે ત્રણ પ્રશ્નો, ત્રણ એના મુદ્દા હતા મિત્રો, કે જે મેં તમને સમજાવ્યા હતા. મુદ્દા નંબર 1 હતો કે બેંક રેટ, બીજા નંબરનો મુદ્દો હતો કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજો મુદ્દો હતો કપરા સમયમાં આર્થિક સ્થિરતા લાવવા માટેની જોગવાઈઓ. આ ત્રણ મુદ્દાનો અભ્યાસ આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છીએ મિત્રો. હવે ત્યાર પછીનો આપણે આગળનો પ્રશ્નનો અભ્યાસ સમજીશું, એનો ચોથો પોઈન્ટ છે કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારો. પોઈન્ટ નંબર 4, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. મિત્રો, જેને અંગ્રેજીમાં CRR કહે છે. CRR નું પૂરું નામ કેશ રિઝર્વ રેશિયો. બરાબર, એક માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે કે રોકડ અનામતના પ્રમાણને ઇંગ્લિશમાં શું કહે છે? CRR કહે છે. અને CRR નું પૂરું નામ શું છે? કેશ રિઝર્વ રેશિયો. બરાબર, 1934 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI ની 1934 ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની પાસે રહેલી કુલ થાપણોમાંથી અમુક ટકા રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં રોકડ અનામત તરીકે રાખવી પડે છે. બરાબર છે, જે પણ કઈ વેપારી બેંકો છે, દરેક વેપારી બેંકોએ પોતાની પાસે રહેલી કુલ થાપણોમાંથી અમુક ટકા ભાગ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અનામત તરીકે રાખવી પડે છે. તે માટે 1951 ની ધારા મુજબ કહી શકાય છે કે ચાલુ ખાતાની થાપણોમાંથી 5% રોકડ અનામત તરીકે રાખવી પડે છે, જ્યારે લાંબા ગાળાની થાપણો હોય તો તેના ઉપર 2% રોકડ અનામત તરીકે રાખવી પડે છે. બરાબર છે, આ 1951 નો ધારો હતો. એ 1951 ના ધારા મુજબ ચાલુ ખાતાની થાપણોમાં 5%, જ્યારે લાંબા ગાળાની થાપણો ઉપર 2% રોકડ અનામત તરીકે રાખવી પડે છે. હવે જ્યારે 1962 ની ધારા મુજબ આ થાપણો અંગેનો જે ભેદ હતો તે શું કરવામાં આવ્યો? દૂર કરવામાં આવ્યો હતો. એટલે કુલ થાપણોમાંથી ઓછામાં ઓછા 3%, ઓછામાં ઓછા 3% અને વધુમાં વધુ 15% રોકડ અનામત તરીકે રાખવી પડતી હતી. બરાબર છે મિત્રો, આ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ઓછામાં ઓછા 3% અને વધુમાં વધુ 15% રોકડ અનામત તરીકે રાખવી પડે છે. બરાબર છે, હવે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે મોંઘા નાણાંની નીતિ અપનાવવા ઈચ્છતી હોય ત્યારે CRR નું પ્રમાણ વધુ હોય છે, અને જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જો સસ્તા નાણાંની નીતિ અપનાવવા ઈચ્છતી હોય તો CRR નું પ્રમાણ ઘટે છે. ખાસ ધ્યાન રાખવાનું, મોંઘા નાણાંની નીતિ અપનાવવા ઈચ્છતી હોય
તો શિયાળાનું પ્રમાણ વધુ હોય છે. સસ્તા નાણાંની નીતિ અપનાવવા ઈચ્છતી હોય તો શિયાળાનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે ઘટે છે. બરાબર છે. તો આ રોકડ અનામતની આપણે વાત કરીએ મિત્રો, ખાસ કરીને રાખવાનું જે ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછાય છે કે ચાલુ ખાતાની થાપણ ઉપર કેટલા ટકા રોકડ અનામતનું હતું, તો 5%. લાંબા ગાળાની થાપણ ઉપર 2%. જયારે નવો કાયદો ક્યારે બન્યો, 1962 માં બન્યો, જે ભેદભાવ જે થાપણો હતો તે દૂર કરી, કુલ થાપણો હોય તેમાંથી ઓછામાં ઓછા 3% અને વધુમાં વધુ 15% રોકડ અનામત તરીકે રાખવી પડે છે. આ ખાસ કરીને આ મુદ્દો યાદ રાખવાનો છે. ત્યાર પછી 5મો પોઈન્ટ સમજીએ કે કાયદા માન્ય પ્રવાહિતા નું કાયદા માન્ય પ્રવાહિતા નું પ્રમાણ. પોઈન્ટ નંબર 5, કાયદા માન્ય પ્રવાહિતા નું પ્રમાણ કોને કહેવામાં આવે છે? બરાબર છે. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે દરેક વેપારી બેંકોએ સીઆરઆર ઉપરાંત પોતાની પાસે રહેલી કુલ થાપણોમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલા દરે ટકામાંથી તેમને રોકડ, સોનું અને સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપમાં રાખવું પડે છે, જેને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. આ 3 વસ્તુ યાદ રાખવાના શબ્દો, રોકડ, સોનું અને સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપમાં રાખવું પડે છે, જેને શું કહે છે, કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. બરાબર છે. કે દરેક વેપારી બેંકો છે તે સીઆરઆર તો રાખવું પડે છે, પણ સીઆરઆર ઉપરાંત એમને આરબીઆઈએ નક્કી કરેલા ટકાવારીના પ્રમાણમાં તેમને શું રાખવું પડે છે, રોકડ, સોનું અને સરકારી જામીનગીરીઓના સ્વરૂપમાં રાખવું પડે છે, જેને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. ક્લિયર મિત્રો. ત્યાર પછી પોઈન્ટ નંબર 6, ખુલ્લા બજારના કાર્યો અર્થતંત્રમાં જ્યારે નાણાંના પુરવઠામાં વધારો કરવા માટે કે ઘટાડો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુલ્લા બજારોમાં સરકારી જામીનગીરીઓનું ખરીદી અને વેચાણ કરે છે. શું કરે છે મિત્રો, કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં ખરીદી અને વેચાણ કરે છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે ખુલ્લા બજારોમાં જામીનગીરીઓનું ખરીદી કરે છે, ત્યારે હંમેશા નાણાંના પુરવઠામાં વધારો થાય છે. આ શબ્દ ખાસ યાદ રાખવાનું, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુલ્લા બજારોમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે છે, ત્યારે નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે. આ ખાસ યાદ રાખવા પરીક્ષામાં પૂછાય. બરાબર મિત્રો. શું થયું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીઓનું ખરીદી અને વેચાણ કરે છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીઓનું ખરીદી કરે છે, ત્યારે નાણાંના પુરવઠામાં વધારો થાય છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારોમાં વેચાણ કરે છે, ત્યારે નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે.
પ્રિય મિત્રો, અને છેલ્લો પોઈન્ટ હતો સાતમો, સ્ટરીલાઇઝેશન. ખાસ કરીને પ્રશ્નો જે બહુવિકલ્પમાં પણ આપણે પરીક્ષાની અંદર આ ખાસ મુદ્દો પૂછાય છે કે સ્ટરીલાઇઝેશન કોને કહેવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાના સરવૈયાની સમતુલાને જાળવવા, પેલો પોઈન્ટ હતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાના સમતુલાને સરવૈયાની સમતુલાને જાળવવા માટે અને હુંડિયામણની ખોટ અથવા ઉરાંત, ખાસ કરીને શબ્દ યાદ રાખવાનું, હુંડિયામણની ખોટ અથવા ઉરાંતને સરભર કરવા માટે, શું કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુલ્લા બજારોમાં સરકારી જામીનગીરીઓનું ખરીદી અને વેચાણ કરે છે તે નીતિને સ્ટરીલાઇઝેશન કહે છે. ખાસ કરીને રાખો મિત્રો, બંને શબ્દો આવવા જોઈએ એની અંદર, ખોટ અને પુરાણ. ફરી એકવાર, સ્ટરીલાઇઝેશન એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાના સરવૈયાની સમતુલાને જાળવવા માટે તેમજ હુંડિયામણની ખોટ અથવા પુરાંતને સરભર કરવા માટે સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારોમાં જે ખરીદી અને વેચાણ કરે છે તે નીતિને સ્ટરીલાઇઝેશન કહે છે. ક્લિયર મિત્રો? એટલે કુલ આપણે આ પ્રશ્નમાં સાત મુદ્દા થયા છે, બે ભાગ પડેલા છે. પરીક્ષામાં કોઈ પણ પાંચ મુદ્દા જો પાંચ માર્ક્સ તરીકે પૂછાય તો તમારે લખવાના છે. બરાબર છે મિત્રો? ક્લિયર? ઓકે. જય સ્વામિનારાયણ.